एक राजा एनु नाम हतु खटवांग। भगवान राम नी चौथी पांचमी पेढ़ी थाय छे। खटवांग ना दीर्घबाहु दीर्घबाहु ना रघु ने खटवांग ना दीर्घबाहु दीर्घबाहु ना रघु रघु ने त्या अज अज ने त्या दशरथ અને દશરથજીને ત્યાં ભગવાન રામ આ આ ખટવા હવે ખટવાંગ એટલા સમર્થ રાજા હતા યમરાજના મિત્ર હતા પાછા જમરાજાને યાર દોસ્તી લ્યો અને ઘણી વાર અઠવાડિયામાં એકાદ વખત જમને મળવા જાય અને જમપુરીમાં જાય એટલે જમરાજાને બાજુમાં ખુરશી નાખીને બેહાડે ને બે મિત્રો એવા વાતો કરે ચા પાણી પાય એક દિવસ ખટવાંગે યમરાજને કહ્યું મહારાજ આટલા વર્ષોથી આપણી મિત્રતા છે પણ હવે આમાં એક વિચાર આવે છે મહારાજ મારું આયુષ્ય કેટલું છે તમારી પાસે તો બધાના ચોપડા હશે મહારાજ યમરાજે કહ્યું ભાઈ જો આપણી મિત્રતા સાચી પણ આવો પ્રશ્ન ક્યારે અમને ન કરે ખટમાંગે કહ્યું તો પછી મિત્રતાનો અર્થ શું છે તમે મને એટલું ન બતાવી શકો કે મારું આયુષ્ય કેટલું બાકી છે વારંવાર આગ્રહ કર્યો ખટમાંગે એટલે યમરાજે ચિત્રગુપ્તને કહ્યું કે જરા આનું ખાતું ખોલો તો શું છે જે વખતે ચોપડો ખોલ્યો એ વખતે આ ખટવાંગને 48 મિનિટ જીવવાનું બાકી હતું ઘટિકા દ્વયમ બે ઘડી અને એક ઘડી એટલે 24 મિનિટ યમરાજે કહ્યું મહારાજ ગજબ થયો શું બોલે તમારે હવે 48 મિનિટ જોવાનું છે એટલા માટે અમે કહીએ કે અમને આ પૂછો નહીં બોલે મહારાજ બહુ સારું થયું મને ખબર તો પડી એ મહારાજ સીધા નીચે આવ્યા અને ધ્યાન કરી મનથી સર્વસ્વનો પરિત્યાગ કરી અને બે ઘડીમાં આ ખટવાંગ મોક્ષને પામી ગયા મુક્તિ તો ઘડી બે ઘડીમાં મળે શું કરવા આખા 7-8 દિવસ પરીક્ષિતને ભરોસો આવ્યો કે હું એવા સંતના સાનિધ્યમાં બેઠો છું કે જે મને મુક્તિ આપી શકશે એવા સંતોનું સાનિધ્ય સેવાય ભાઈ હા એવા મહાપુરુષોના આશ્રય રહેવાય એવાને પગે લગાય જે માથે હાથ મૂકે ને કલ્યાણ થાય બાકી જ્યાં ત્યાં બહુ પડાય નહીં કડના હાડકા તૂટે ઘણા ઘણા નામ બહુ ટેવ જ્યાં ત્યાં નમન નમન મે ફેર હૈ બહોત નમે નાદાન હા નમ્ર થાવું એમાં કોઈ માણસ નમ્રો હોવો જોઈએ નમ્ર હોય પણ નમાલો ન હોવો જોઈએ એ અર્થમાં પ્રણામ બધાને કરે બધામાં ભગવાનનો વાસ છે બધાને પ્રણામ કર્યું પણ આધીન તો એવાને થવાય જેનામાં ભરપૂર તાકાત હોય પરમાત્માનું ભજન કરનારો મહાપુરુષ હોય અને મને તમને પરમાત્મા સુધી પહોંચાડી દેનારો મહાપુરુષ હોય હા માથે હાથ મૂકે અને આપણું કલ્યાણ થઈ જાય એને પ્રણામ કરો